नमस्कार विद्यार्थी मित्रों, हूँ छु गामी थेतल अने आज आप विद्यार्थी मित्रों धोरण 11 कॉमर्स की अंदर नामना मूल तत्वों की अंदर अपने चेप्टर छे पेटा नोंध एनो अभ्यास करवाने माटे जई रह्या छे। अगाउना वीडियो तमे जोया हशे तो एनी अंदर आपणे अमुक एक्जाम्पलो पण जोया छे। तो मित्रों आजे आपणे एना पछीनो जे बाबत छे आ शीखवा जई रह्या छे। तो मित्रों आजे जे आपणे जोवानुं छे ए छे खानावाळी खरीद नोंध। खानावाळी खरीद नोंधनी अंदर पण मित्रों तमे जोई शको छो कि एनो जे प्रकार छे मालना प्रकार प्रमाणेनी खानावाळी खरीद नोंध। तो ये कोने कहेवाय कि ज्यारे वेपारी ए एक करता वधारा प्रकारना मालनी खरीदी करतो होय त्यारे ते दरेक प्रकारना मालनी विगतो मळी रहे ते माटे ए शुं करे छे खानावाळी खरीद नोंध तैयार करे छे। तमे अहीं जोई शको छो कि वेपारी जे छे ए वेपारी ज्यारे एक करता वधारे प्रकारनी मालनी खरीदी करते हो एनी वस्तुओ एक करता वधारे हसे तो ते समये ए खानावाळी खरीद नोंध बनावामां आवती होय छे। तो सौ प्रथम आपणे एनो नमूनो छे एक्जाम्पल माटेनो तेनी चर्चा करिए। तो मित्रों अहीं तमे नमूनो स्क्रीन पर जोई शको छो, एने तमे नोट डाउन पण करशो के लख्युं छे कि मालना खानावाळी खरीद नोंधनो नमूनो श्री खाली जग्यानी खरीद नोंध। हवे श्री खाली जग्यानी खरीद नोंध तो अहीं तमे जो छो कि जे आपणने स्टोर्स के पेढ़ीनुं नाम जे आपवामां आव्युं होय ते आपणे अहीं लखी देवानुं होय छे। त्यार पछी आपणे जोईए तो एक तो छे पहेलुं तारीख, जे तारीख वर्ष मास आप्युं होय ते आपणे अहीं लखवानुं छे। त्यार पछी छे वेपारीનું નામ, તો કે જે પણ વેપારી પાસેથી આપણે ખરીદી કરીએ છીએ એ વેપારીનું અહીં નામ લખીશું। એના પછી છે આવક ભરતિયા નંબર, અગાઉના નમૂનામાં પણ આવી ગયું છે જે તમને આપ્યો હોય છે વ્યવહારોને તે અહીં દર્શાવવાનો હોય છે। ત્યાર પછી છે ખાતા વહી પાના નંબર, અને એના પછી સૌથી અગત્યનું જો ખાનું હોય તો એ ખાનું છે આપણું રકમનું ખાનું। તો રકમના ખાનાની અંદર મિત્રો તમે જોઈ શકો છો કે અહીં ત્રણ વસ્તુ છે, ટીવી, ફ્રીજ અને ઘરઘંટી। તો તમને એક્ઝામ્પલની અંદર જેટલી પણ વસ્તુઓ આપી હોય એ વસ્તુ તમારે અહીં લેવાની હોય છે, જે વસ્તુના નામ આપ્યા હશે એ તમે અહીં લખવાના છે। ત્યાર પછી છેલ્લું ખાનું છે એ છે કુલ રકમનું ખાનું। તો કુલ રકમના ખાનાની અંદર મિત્રો જે ટીવી, ફ્રીજ અને ઘરઘંટી જે વસ્તુઓ આપી છે એ ત્રણેયનો આપણે શું કરીશું, સરવાળો કરીશું। એટલે કે આ જે ત્રણેય વસ્તુઓ તમને આપવામાં આવી છે આ ત્રણેય ત્રણ વસ્તુઓનો અહીં આપણે સરવાળો લખવાનો હોય છે। ત્યાર પછી તમે જોઈ શકો છો કે કુલ ઉધાર ખરીદી, હવે કુલ એટલે કે સરવાળો કરીશું તો જેટલી વસ્તુ આપી હશે એ વસ્તુ પ્રમાણે અહીં એમનો આપણે સરવાળો કરીશું, આ બાજુ જે રકમ હશે તેનો સરવાળો અહીં કરીશું, એટલે આડો ઊભો સરવાળો આપણો આ ખાનાની અંદર અહીં સરખો આવી જશે। તો આ રીતે આ એનો નમૂનો આપવામાં આવ્યો છે। હવે મિત્રો આપણે એના એક્ઝામ્પલ પર જવાના છે, તો એક્ઝામ્પલની આપણે શરૂઆત કરીએ। તો મિત્રો એના માટે તમારે સ્વાધ્યાયની તમારી બુક જે છે એ બુકની અંદર સ્વાધ્યાયની અંદર દાખલા નંબર 5 આપવામાં આવ્યો છે, તો એ રકમ તમારે સાથે જોવી પડશે મિત્રો, કેમ કે અહીં મેં રકમ લખી નથી, તો એ તમારે ધ્યાનમાં લેવાનું છે। અને મિત્રો આપણે જોઈએ તો એક્ઝામ્પલની આપણે સૌપ્રથમ રકમ જોઈએ કે શ્રી ગળા ઇલેક્ટ્રોનિક્સ સ્ટોર્સના ચોપડે ખાનાવાળી ખરીદ નોંધ તૈયાર કરો, આ રીતે આપણને આપી દીધું છે। અને કાઉન્સની અંદર વસ્તુઓ પણ આપી દીધી છે, ટીવી, ફ્રીજ અને વોશિંગ મશીન। તો મિત્રો એના માટે આપણે એટલી વસ્તુઓને ધ્યાનમાં લેવાની છે। તો આ રીતે અહીં તમે જોઈ શકો છો કે સૌપ્રથમ જે છે એ સૌપ્રથમ આપણે શું કરવાનું છે, એનું હેડિંગ આપવાનું હોય છે। તો હેડિંગના માટે જે પણ જેનું નામ આપ્યું હશે એ અહીં છે, તો શ્રી ગળા ઇલેક્ટ્રોનિક્સ સ્ટોર્સની ખાનાવાળી ખરીદ નોંધ। ત્યાર પછી મિત્રો ખાના જે દોરવાના છે એના માટે તારીખ તમે જોઉં છો, વેપારીનું નામ, આવક ભરતિયા નંબર, ખાતા વહી પાના નંબર, ત્યાર પછી આ જે રકમનું ખાનું છે મિત્રો, તો રકમના ખાનાની અંદર જેટલી વસ્તુઓ આપી છે, જેમ કે એક તો છે ટીવી, ત્યાર પછી છે ફ્રીજ, એના પછી છે વોશિંગ મશીન, અને છેલ્લું જે આપણું ખાનું છે એ છે આપણું કુલ રકમનું ખાનું। તો આ રીતે આપણે એનો નમૂનો પહેલાં તૈયાર કરવાનો છે, ખાના દોરવાના છે। હવે મિત્રો આપણે જોઈએ તો પહેલો જે વ્યવહાર આપ્યો છે, હવે આપણે એક્ઝામ્પલની શરૂઆત કરવાને માટે જઈ રહ્યા છે, તો એના માટે આપણે પહેલો જે વ્યવહાર આપ્યો છે એ વ્યવહારને જોવાનો છે। તો મિત્રો પહેલો વ્યવહાર આપણને આપી દીધો છે પહેલી તારીખનો, શ્રી દયા ઇલેક્ટ્રોનિક સ્ટોર્સ પાસેથી 10 નંગ ટીવી, ત્યાર પછી કીધું છે 10 નંગ ટીવી રૂપિયા 30,000,
નંગદીઠ અને 5 ફ્રીજ 15,000 નંગદીઠ, 2 વોશિંગ મશીન રૂપિયા 18,000 નંગદીઠના ભાવે ખરીદ્યા. શાકનો સમય આપણને આપી દીધો છે 1 માસ અને ભરત્યા નંબર આપ્યો છે 100. તો મિત્રો આ રીતે રકમ આપી છે. હવે શાકનો સમય આપ્યો છે અને એમની પાસે દયા ઇલેક્ટ્રોનિક પાસેથી ખરીદ્યા છે. તો મિત્રો વ્યવહાર કેવો છે? ઉધાર છે અને આપણે આપણા નિયમ પ્રમાણે અહીં ઉધાર વ્યવહારની નોંધ કરીએ છીએ. તો એ રીતે આપણે આની નોંધ કરવા જઈ રહ્યા છે. તો આપણે એની શરૂઆત કરીએ મિત્રો. તો એના માટે સૌ પ્રથમ તો વર્ષ આપણે લખી દીધું 2015, માસ આપી દીધો છે એ આપણે લખી દીધો મે, અને હવે 1 તારીખ છે એટલે 1 લખીશું. કોની પાસેથી ખરીદ્યું? તો કોની પાસેથી આપણે ખરીદીએ છીએ? શ્રી દયા ઇલેક્ટ્રોનિક સ્ટોર્સ ખાતે. આવક ભરત્યા નંબર આપણને આપી દીધો છે 100, તો એ પણ લખી નાખ્યો. હવે મિત્રો એની રકમ કઈ રીતે લખવાની છે? તો એ રકમના માટે તમને મેં એક ગણતરી બતાવી છે, એક વખત તમે એને ધ્યાનથી જોઈ લેશો. પહેલાં વ્યવહારની ગણતરી મેં આપી છે. તો મિત્રો અહીં તમે જોઈ શકો છો કે ટીવી જે છે, તો ટીવી કેટલા છે? 10 નંગ ટીવી છે. આ 1 બાબત છે, 10 નંગ ટીવી છે અને ભાવ કેટલો છે એનો? 30,000 રૂપિયા. તો એનો તમે ગુણાકાર કરશો તો રકમ કેટલી મળશે આપણને? 3,00,000 રૂપિયા મળશે. બરાબર. એ જ રીતે બીજી વસ્તુ છે ફ્રીજ, તો એના નંગ કેટલા છે? 5 નંગ, એટલે કે 5 ટીવી છે. એકનો ભાવ કેટલો છે? 15,000. ગુણાકાર કરશો તો કેટલા મળશે? 75,000. એ જ રીતે વોશિંગ મશીન 2 નંગ ગુણ્યા 18,000 એટલે મળશે આપણને 36,000. તો આ રીતે આપણે સરવાળો કરવાનો છે. જે નંગ આપ્યા છે તે, એટલે કે જેટલી વસ્તુ કેટલી છે તે અને એનો ભાવ, તો એનો ગુણાકાર આપણે કરવાનો હોય છે. એટલે તમે આને નોટ ડાઉન કરી લેશો મિત્રો કઈ રીતે ગણતરી કરી છે તે. હવે આપણે જોઈએ તો એની જે રકમ લખવાની છે, તો એના માટે અહીં મેં રકમ દર્શાવી છે. તમે જોઈ શકો છો મેં ગણતરી તમને બતાવી તે રીતે મિત્રો, કે ટીવીની અંદર આવશે 3,00,000, ફ્રીજની અંદર આવશે 75,000 અને વોશિંગ મશીનની અંદર આવશે 36,000. અને આ ત્રણેય રકમનો સરવાળો આવશે આપણો 4,11,000. તો આ પણ તમે નોટ ડાઉન કરી શકો છો. ત્યાર પછી આપણે જોઈએ નેક્સ્ટ વ્યવહાર છે. શ્રી તારક ઇલેક્ટ્રોનિક સ્ટોર્સમાંથી 5 નંગ ટીવી 25,000 નંગદીઠ અને 10 ફ્રીજ 16,000 નંગદીઠના ભાવે 10% વેપારી વટાવે ખરીદ્યા. ભરત્યા નંબર આપ્યો છે 151. અડધા નાણાં તરત જ રોકડેથી ચૂકવી આપ્યા. આ પ્રમાણેનો વ્યવહાર છે મિત્રો. હવે અહીં તમે વ્યવહારને તમારે ખાસ જોવાનો છે મિત્રો, કેમ કે અહીં કીધું છે કે અડધા નાણાં તરત જ રોકડેથી ચૂકવી આપ્યા. તો મિત્રો અડધો વ્યવહાર એ રોકડ છે અને અડધો વ્યવહાર શાકનો, એટલે કે ઉધાર છે. તો આ વ્યવહારને આપણે પૂરેપૂરો કેવો ગણવાનો છે? ઉધાર વ્યવહાર ગણવાનો છે. તો એના માટે તમે અહીં જોઈ શકો છો મિત્રો કે સૌ પ્રથમ તો આપણે તારીખ લખી દીધી 7. કોની પાસેથી ખરીદ્યું? તો શ્રી તારક ઇલેક્ટ્રોનિક સ્ટોર્સ પાસેથી. એનો ભરત્યા નંબર આપ્યો છે આપણને 151. ત્યાર પછી ટીવીની કિંમત મિત્રો મેં અગાઉ તમને ગણતરી કરીને બતાવી છે, એ રીતે તમારે કરવાની છે. અહીં 5 ગુણ્યા કેટલા આવશે આપણા? 25 આવશે. બરાબર. તમે ગુણાકાર એનો કરી શકો છો અને 10% વેપારી વટાવ તમારે માઇનસ કરી નાખવાનો છે. એટલે તમે 5 ગુણ્યા 25 કરશો તો 1,25,000 આવશે. હવે 1,25,000ના તમે 10% માઇનસ કરી નાખશો એટલે કે 12,500 રૂપિયા. 1,25,000માંથી 12,500 રૂપિયા તમે માઇનસ કરશો તો રકમ મળશે તમને 1,12,500 રૂપિયા મળશે. બરાબર. એ જ રીતે મિત્રો બીજું જે તમે આગળ છે એ તમને આપ્યું છે કે ફ્રીજ, તો 10 ફ્રીજ છે અને ભાવ આપી દીધો છે 16,000, એટલે કે 1 ફ્રીજનો ભાવ 16,000 રૂપિયા છે. તો એના માટે પણ મિત્રો શું કરવાનું છે તમારે? 16,000 ગુણ્યા કેટલા કરીશું? 10 કરીશું. બરાબર. તમે સાંભળશો તે રીતે નોટ ડાઉન કરશો. ત્યાર પછી એટલે આવશે આપણા 1,60,000. હવે 1,60,000ના 10% કરવાના છે, મેં અગાઉ તમને ગણતરી બતાવી છે. તો એના 10% કરશો એટલે આવશે 16,000. તો 1,60,000માંથી 16,000ને આપણે માઇનસ કરી નાખીશું. 1,60,000માંથી 16,000ને માઇનસ કરીશું તો રકમ આપણને મળશે 1,44,000. અને આ બે રકમ છે એ બંનેનો સરવાળો તમે કરશો એટલે આવશે 2,56,500 રૂપિયા. તો
આ રીતે તમે એની ગણતરી કરી શકો છો. એના પછીનો વ્યવહાર આપ્યો છે 12 તારીખનો, શ્રી અંબે સાયકલ સ્ટોર્સમાંથી રૂપિયા 5000ની સાયકલ ખરીદી. હવે અમે અહીં તમે જોઉં છો કે સાયકલ એ મિલકતની અંદર આવે છે, જેથી કરીને મિત્રો એને નોંધ આપણે કરવાના નથી. તમે નીચે બતાવી શકો છો કે મિલકત ખરીદીનો વ્યવહાર છે એ રીતે. ત્યાર પછી 20 તારીખનો વ્યવહાર છે. 20 તારીખનો વ્યવહાર પણ હું પૂરો નથી વાંચતી મિત્રો, પરંતુ તમે જોવો તો 20 તારીખનો વ્યવહાર તમે વાંચશો તો ત્યાં કીધું છે કે 5% રોકડ વટાવે તરત જ રકમ ચૂકવી આપી. તો આ વ્યવહાર કેવો છે? રોકડ છે, એના કારણે આપણે એની નોંધ કરવાના નથી. તમારે નીચે બતાવવાનું છે કે રોકડ ખરીદીનો વ્યવહાર છે. ત્યાર પછી આપણે વાત કરીએ તો 25 તારીખનો વ્યવહાર. 25 તારીખના વ્યવહારની અંદર પણ છેલ્લું વાક્ય તમે જોવો મિત્રો તો ત્યાં ઓર્ડર આપ્યો એવું છે. તો મિત્રો ઓર્ડર આપ્યો એવું કીધું છે, એના કારણે એ વ્યવહાર કેવો હશે? બિન આર્થિક વ્યવહાર. તો તમારે નીચે બતાવી દેવાનું છે કે બિન આર્થિક વ્યવહાર છે, એટલે આ કોષ્ટકની અંદર આપણે એની નોંધ કરવાના નથી. તો એ પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. ત્યાર પછી મિત્રો 31 તારીખનો વ્યવહાર જોઈએ આપણે. શ્રી ગોકુલધામ ઇલેક્ટ્રોનિક સ્ટોર્સ પાસેથી 5 નંગ ટીવી રૂપિયા કેટલા? 30,000 નંગ દીઠ, અને 5 વોશિંગ મશીન એના રૂપિયા છે 23,000ના ભાવે ખરીદ્યા, અને વેપારી વટાવ આપ્યો છે 10%, અને ભરતિયા નંબર આપ્યો છે 123. તો મિત્રો અહીં આપણે લખીશું 31, કેમ કે આ કેવો વ્યવહાર છે? ઉધાર ખરીદીનો વ્યવહાર છે. અહીં નામ લખીએ કોની પાસેથી ખરીદ્યું, તો શ્રી ગોકુલધામ ઇલેક્ટ્રોનિક સ્ટોર્સ ખાતે. ભરતિયા નંબર આપી દીધો છે આપણને 121. એ જ રીતે ટીવીની કિંમત આપણે જોઈએ તો ટીવીની કિંમત જે આપણને આપી દીધી છે મિત્રો તો